समारोहना आयोजन पर सीएम विजय रूपाणी नु निवेदन आव्यु छे, जेमां छूटछाट अंगे सीएम विजय रूपाणी सरकारे मोटी जाहेरात करी छे। खुल्ला मैदान में योजाता कार्यक्रम में माणसोनी कोई लिमिट राखवामां आवी नथी तेवुं जाहेरात विजय रूपाणीनी सरकार द्वारा करवामां आव्यु छे। गाइडलाइन भारत सरकार ने स्पष्ट छे के लग्न में 100 माणसोथी वधुने लग्न ए बधा समारंभ माटे नथी। पछी बीजी गाइडलाइन छे जे फंक्शनो थता होय छे गेधरिंग जे जे लग्न नथी। लग्नमां एटला माटे કે લગ્ન 5-6 કલાક સુધી સાથે રહેતા હોય છે, બીજા બધા ફંક્શન કલાક 1.5 કલાક 2 કલાકમાં પતી જતા હોય છે, ભોજન હોતું નથી, આમાં ભોજન પણ હોય છે, એટલે નજીક વધારે ને વધારે આવવાની વ્યવસ્થા એમાં બનતી હોય છે। એટલે લગ્નમાં 100 લોકોનું છે, બીજા બધા ફંક્શનો કોઈ પણ હોલમાં કરવામાં આવે હોલમાં તો સોશિયલ ડિસ્ટન્સ સાથે 200ની કેપેસિટીનું છે, અને ખુલ્લામાં મંડપ નાખીને કરવામાં આવે એમાં કોઈ લિમિટ નથી। અને એમાં આવી રીતે ખુરશી વચ્ચે 2 ગજ કે 1 ગજ બધા છૂટા છૂટા બેસે, માસ ન હોય તો દંડ લે છે। અને જ્યાં આનો ટોટલ ભંગ, દાખલા તરીકે લગ્ન પ્રસંગમાં કાંતિભાઈએ જે ભંગ કર્યો તો આપણે ફરિયાદ કરી છે ને, એને પકડ્યા છે, એને કોર્ટમાં રજૂ કર્યા, કલમો લગાવી, મના 8 દિવસ છૂટ્યા। એ સિવાય પણ આ પ્રકારના જે ભંગ થાય એના પ્રશ્નો હોય છે। હજી તમે સમજી લ્યો કે અહીંયા નહીં ગુજરાતમાં આખા દેશમાં કેટલી રેલીઓ, કેટલા કાર્યક્રમો બધે થાય છે, પણ માસ્ક પહેરેલું હોવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ, જેથી કોરોનાનો વ્યાપ વધે ને એની જાળવણી બધાએ રાખવી જોઈએ।